કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. નિર્માણ અને પ્રલય તેમની ગોદમાં રહે છે ત્યારે રાજકોટમાં એક શિક્ષક અસાધારણ કામ કરી રહ્યો છે. આ શિક્ષક કે જેમણે 7 જેટલા મનોદિવ્યાંગ બાળકોને પોતાના ઘરે રાખી અને તેમના મનોવિકાસમાં પ્રયત્નશીલ બને છે. રાજકોટના હિરેનભાઈ તેમના પત્ની અને માતા પિતા એક છત નીચે બાળકોની સાથે સમય વિતાવે છે. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી તેમને મદદરૂપ થાય છે. બાળકોને વિવિધ રમતો રમાડી ગીતો ગવડાવી અને પ્રવૃત્તિ કરાવે છે. શિક્ષક પરિવારના જણાવ્યા પ્રમાણે દિવ્યાંગ બાળકો તેમનો પરિવાર બની ગયા છે. બાળકો એક બે દિવસ પણ દૂર જાય તો તેમને ગમતું નથી. ઘરે સાચવીએ છીએ અને 7 બાળકો એવા છે કે જે પુઅર ફેમિલીમાંથી, અશક્ત મા બાપ હોય કે આર્થિક પોઝિશનની લોકોની નબળી હોય એવા બાળકોને અમે ઘરે રાખીએ છીએ. જોઈએ તો એમ થાય કે કોક નથી, એમ એક મેમ્બર આપણે ફેમિલી મેમ્બર એક ન હોય તો ખાલી ખાલી લાગે. એવી રીતે આ બાળકોમાંથી એક જો ઘરે વયા જાય એટલે આમ રજા એટલે એને મજાનું હોય કે કંઈ હોય તો જાય તો પછી અમને ગમે નહીં એના વગર. એમ સલ્લાબેન કે ત્રિવેદી આ બાળકોની સવારે અમારો એક ટાઈમ ટેબલ છે કે જેમાં અમે સવારે યોગા અલગ અલગ યોગા કરાવી છીએ. ત્યારબાદ પછી અલગ અલગ ગેમ્સ રમાડી છીએ, જેમ કે અત્યારે બાળકો રમતા ત્યાં મિનારો છે. પછી હોમવર્ક કરાવી છીએ, લેસન બધું કરાવી છીએ. વારંવાર એ લોકોને આ રીતે અમે કરાવતા હોઈએ છીએ. હા, ઘણો ફેર પડે છે કેમ કે એ લોકોને પીચ નથી હોતી તો અમે તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા.